ત્રણ ચાર દિવસ બાદ પવિત્ર રમઝાન માસ શરૂ થવાનું હોય ત્યારે જામનગર શહેરના પાંચટડી વિસ્તારમાં મોડી રાત સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા બાબતે સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએસ વાળાને પૂર્વ વિપક્ષી નેતા તેમજ નગરસેવક અસલમ ખિલજીની આગેવાની હેઠળ પાંચટડી વિસ્તારના વેપારીઓ તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ખૂબ જ સારું અને યોગ્ય જવાબ આપી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ તરફથી સાથ સહકાર મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આ તકે પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નંબર 12ના નગરસેવક અસલમ ખિલજી, સૈયદ જમાતના અગ્રણી સૈયદ ઇમ્તિયાઝ બાપુ, જામનગર કસાઈ સમાજના પ્રમુખ ભૂરાભાઈ કસાઈ, અમીનભાઈ પટેલ, સાજીદભાઈ કસાઈ, ઇમ્તિયાઝભાઈ કસાઈ, બાબરભાઈ, ગેથિંગભાઈ કસાઈ, ડૉક્ટર બશીર નોઈડા સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.